કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા ખાતે તબલીગી જમાતીઓ દિલ્હીથી આવી પહોંચતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા જમાતીઓએ ભારે ચિંતા જન્માવી છે. બનાસકાંઠા જિલ્લામાંથી અંદાજે 42 જમાતીઓ દિલ્હી ગયા હતા. જે અંગેની માહિતી મળતા આરોગ્ય અને પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી અને 42 લોકોએ મળી આવતા તેઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. ત્યારે હજુ પણ બીજા લોકોને શોધવા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રએ કવાયત હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ગઈકાલે અમોને દિલ્હીમાં જે નિઝામુદ્દીનના જે ગયા હતા એ વ્યક્તિઓનું લિસ્ટ મળવામાં આવ્યું હતું, જેનું ગઈકાલ રાત્રે સ્ક્રુટની કરતા કુલ 42 નામો થતા હતા, જેનો આ સવારથી અમારા મેડિકલ ટીમ, આરોગ્ય ટીમ તથા બીજા અન્ય વિભાગના ટીમ સાથે મળીને ચકાસણી કરતા કુલ 17 નામો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં જાણી આવે છે. હજી એનું પણ વધારે સ્ક્રુટની ચાલુ છે કે એ લોકો એક્ઝેક્ટ નિઝામુદ્દીન ગયા હતા કે નિઝામુદ્દીનમાં બાજુમાંથી પસાર થયા હતા એ બાબત હાલમાં ચાલુ છે. અને કલેક્ટર સાહેબ શ્રી હમણાં જ હાલ અને જિલ્લા કક્ષાએ સાહેબ હાલ મિટિંગ બોલાવી હતી અને એમાં આ તમામ 17 જણને ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવાની સૂચના આપેલી છે અને એ બાબત એમને અત્યારે હાલમાં કોઈ લક્ષણો છે કે કેમ તે બાબતથી પણ હાલમાં મેડિકલ ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ છે. મારી તમામ બનાસકાંઠા જિલ્લાના નગરજનોને વિનંતી કે આ જે દર્શન કરીને આવેલા લોકોને મળવાનો આગ્રહ ન રાખે અને પોતાના ઘરમાં જે લોકો રહે એ બાબતે સાવચેતી રાખવા માટે દરેક નાગરિકોને વિનંતી છે. તો હાલની જે કોરોનાની જે વિશ્વની અંદર જે મહામારી સર્જાઈ રહી છે એ વસ્તુને અમે ગંભીરતાથી લઈ અને ગામની અંદર ટોટલી આરોગ્ય સ્ટાફ, પોલીસ સ્ટાફ દરેકને અમે પૂરતો સહયોગ આપીએ છીએ અને એ સહયોગના ભાગરૂપે અમારા ગામની અંદર એક યુપીથી એટલે કે દિલ્હીથી એક ભાઈ અમારા ગામની અંદર પ્રવેશ કર્યો હતો. તો તાત્કાલિક એ લોકોએ મને જાણ કરતો 7 વાગ્યે સવારે મુલાકાત લઈ અને મેં તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મેં જાણ કરી. બીજા નંબરમાં કે નોંધોત્રા PHCમાંથી પણ સાહેબના ધ્યાનમાં આવતો એ લોકોએ પણ અમારા ગામની મુલાકાત લીધી અને એ દર્દીની મુલાકાત લઈ, દર્દી નહીં એ વ્યક્તિની મુલાકાત લઈ અને એ વ્યક્તિના જે સલાહ સૂચનો કરવાના હતા, જે ચેકઅપ કરવાનું હતું એમાં અમને પૂરતો સહયોગ આપી અને એ લોકોએ ખૂબ જહેમત ઉઠાવી છે અને પોલીસ સ્ટાફ દ્વારા પણ અમને તાત્કાલિક બોલાવાથી એ પણ એ લોકોને જાણ થતો, એ લોકો પણ અમારી સહયોગમાં દોડી આવ્યા અને અમારા ગામની અંદર જે જાગૃતતાનું અભિયાન છે અને તે વેગ આપવા માટે એ લોકોએ અમને પૂરતો સહયોગ આપ્યો છે. એનાથી અમને સંતોષ છે અને એ લોકોની ખરેખર કામગીરી સરાહનીય છે. બનાસકાંઠાથી વડગામ તાલુકામાં નાંદોત્રા PHC ત્યાંથી અમે લોકો સાકીર હુસેન નાંદોત્રા આ ભાઈનું દિલ્હીથી જાણ મળેલી હતી, અમને આગળથી આખી બનાસકાંઠા જિલ્લામાંથી જાણ મળેલી હતી, જેથી કરીને અમે લોકો નાંદોત્રાની અંદર તપાસ કરતાં અમને જાણ થઈ કે લીંબોઈ ગામે આ વ્યક્તિ રહે છે. ત્યાં અમે આવીને અમારી ટીમ દ્વારા પોલીસ કર્મચારી, સરપંચ સાહેબશ્રી અને અન્ય લોકો બધા ગામના વતીથી જોડાયેલા લોકો અમે લોકો બધા ભેગા થઈને આ કામગીરી કરી છે અને અમે જે 14 દિવસ જે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે કે જે કોરોના વાયરસનો મારા મહામારીના લીધે અમે 14 દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે અહીંયા.